તારીખ 24/6/99 ગુરુવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર, ફૂલેશ્વર. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1877 ના માસરવદી 13 દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ ગામસી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો ફેટો માથે બાંધ્યો હતો તથા બીજે ધોળે ફેટે બોકાની વાળી હતી તથા ગરમ પોશની ડગલી પહેરી હતી તથા ધોળો ફેટ પહેર્યો હતો અને ધોળો ચોપાળને ધોળી પછેડી તે ભેગા કરીને ઓઢ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ દેશ દેશના હરિભક્તની સભા તથા પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા છે, આ જીવ છે તે અધ્યાત્મ અધિભૂત અને અધિદેવ પણે કરીને ભૌતિક દુઃખ છે, સમરણી થાય, બંધવાડ આવે, આધ્યાત્મિક એટલે આત્માને લગતું શું છે, હજી આ બધા તાપ જ છે. કેવી રીતે આવે ત્રણ વિધિ, આ તાપ જ્યાં સુધી દેહધારી હોય ત્યાં સુધી ભગવાનના ભક્ત નું હોય, પછી ભક્ત એમ કરે મને કેમ દુઃખ છે એ ન આવે, કારણ કે જે ધીરો જે ધારી માટે છે એને જ્યાં સુધી જીવ સત્તા નથી રહેતી ત્યાં સુધી વિદ્વાન હોય કોઈ દેહ ધારી હોય, અભણ હોય કોઈ દેહ ધારી હોય, અને ત્યાગી હોય કોઈ દેહ ધારી હોય, એટલે શું બોલાવી તાપ સમાવતા આવે જુદા લાગુ છે રાજેન્દ્ર મંદિર મારે આવતા ભગવાનને યાદ કરીએ વિવિધ તાપ બચી જાય તમારું ભક્તિ. એ તો મતતા નથી, એ સરખી રીતે ભક્તિ નથી થતી. મહારાજનું આ કૃપા વાક્ય છે, કૃપા કરીને બોલ્યા. આમાં કોઈ પ્રશ્ન નતો પૂછો, હું એ વિષય વિશે વાત નથી કરી, પોતે પોતાની મેળે રૂપમાં જયારે આવું આવે ત્યારે કૃપા વાપરે છે. એ બીજા બધાએ વાતચીત કરતા અધિક રહે, મારા પોતાની મેળે બોલ્યા છે, પૂછ્યું નથી કેમ આ થાય, શું કરીએ છીએ, દુઃખી કેમ છે, ભગવાનને દેહ ધર્યો ત્યારે દુઃખ સમજે રિલેટેડ વિથ બોડી. સોલ સાથે એને નથી, આત્મા સાથે એને કઈ નથી. તો આત્મા શું છે, યામાં જ છે, બોડીમાં જ છે. તો આત્મા જ બધું છે તો બોડીની જરૂર શી છે? વેન સોલ ઇઝ એવરીથિંગ, વોટ ઇઝ ધ નેસેસિટી ઓફ બોડી?
બધાએ આત્માની જ વાત કરવી જોઈએ, બોડીની વાત જ ન થઈ. તો સોલ રિક્વાયર્સ જેસ્ચર, એ નિરાકાર છે, એ કંઈ કરી શકતો નથી. તો ઇન્દ્રિયો અંતઃકરણ મારફતે કરી શકે છે, અને કરીને મુક્ત દશાને પામે છે. મુક્ત દશાને પામે ત્યારે ત્રિવિધ પાપ સમે, પછી દેહમાં હોય તો સમી જાય, દેહ ન હોય તો સમી જાય. દેહ વિના એક ક્ષણ માત્ર રહી શકતો નથી. જે આપણે એમ લાગે કે મરી ગયું, બાળી નાખ્યું, પણ એ વગેરે મળશે, ક્યાંક ને ક્યાંક કર્મ સંબંધે કરીને બંધાઈ ગયું. મહારાજ કહે કૃપા કરીને શું કરે તો આ થાય. જો આત્મા જ બધું છે, ચૈતન્ય કે જીવ બધું છે, તો બોડીની જરૂર શું છે? બોડી છે ત્યાં સુધી દુઃખ છે. તે ભાવ હોય મોટા મોટા ને આવી જાય. દેહથી દેહની ક્રિયાને દબાવીને જે વધતા હોય, દેહધારી હોય તો મુક્ત હોય. ગણભાઈ જેવા દુઃખનો હોય કે એ શું કામ દુઃખ થયું? આ લોક જ એવો છે, અહીંયા બધું નાશવંત છે. નાશવંત બતાડવા માટે થઈને સાંખ્ય, પછી એટલો સાંખ્ય વિચારી લઈએ તો કોણ સાંખ્યનું જ્ઞાન લે છે? એટલા માટે યોગ, યોગ થયા પછીનું જે જ્ઞાન વેદાંત છે, યોગ સ્મૃતિ વેદાંત. આ બધું આગળ થઈ ગયું છે. સ્મૃતિ સ્મૃતિ લખાઈ ગઈ હતી, વેદ લખાઈ ગયા હતા, ભાગવત લખાઈ ગયા હતા. મહારાજે કૃપા શું કરી? એને જ કીધું છે અધ્યાત્મ અધિકૃત અધિદૈવ. એ ગોતવાનું એ સ્વામિનારાયણ સંપ્રદાય સમજાય કહેવાય. બીજું હતું જ સાંખ્ય પેલા કપિલ દેવજીનું છે, ભગવાન નો અવતાર થઈ ગયો. સાંખ્ય કઈ નવું નથી. યોગે વશિષ્ઠથી પહેલાનો છે, એ નવું. વેદ તો ઘણા જૂના છે, નેતી જૂની સ્મૃતિ સ્મૃતિ છે. આ બધું છે તો મહારાજે નવું શું કીધું? તો આ કૃપા કરી લઈ તું બોલે છે. દેશ પાંચ વાય દેશ કોઈ પ્રશ્ન પૂછ્યો નથી, આ કાંઈ ડિસ્કશન થતું નથી. મહારાજ પોતાની મેળે સ્વયં પ્રેરિત બોલ્યા છે. અપ્રેરિત કરુણા કરે એ કૃપા કહેવાય. આપણે મહારાજ દયા કરો, દયા કરે એ તો પ્રેરણા થઈ. પણ આપણે કહીએ નહીં, નહીં જાણે કે આ દયાનું પાત્ર છે, એ આપે એ કૃપા. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા છે, આ જીવ છે કે અધ્યાત્મ અધિભૂત અને અધિદેવ પણ એ કરીને સર્વદેહમાં નરશિખા પર્યંત અધિદેવ પણ એ કરીને દેવ્ય પણ એ કરીને સર્વદેહમાં નરશિખા પર્યંત વ્યાપીને રહ્યો છે, અને દેવતાને ઇન્દ્રિય રૂપે કરીને જીવનું ભોગતાપણું છે. પણ દેવતા ઇન્દ્રિય ભોગવે છે જીવ જ. આપણે જે ખાવું ખાટું બહુ લાગે છે, ભલે જીભથી ટેસ્ટ કરીએ છીએ, પણ સ્વાદ આવે છે જીભને જ આવે. જીભ પાછું નિરાકાર છે. કેવા સંચાર ગોઠવી દીધા છે ખબર નથી. એનો વિચાર સુધા આવતા એમ થાય છે કે આ બધું શું છે? દુઃખ થાય છે એ જીવને થાય, સુખ થાય છે એ જીવને થાય છે.
અને વિશેષ થાય છે જીવ ને કાનથી સાંભળવું વિશેષ છે, સાંભળે છે જીવ, આંખથી જોવું વિશેષ છે, જીવે છે જીવ, આંખથી જોઈ શકે છે, સાંભળી નથી શકતો, કાનથી સાંભળી શકે છે, જોઈ નથી શકતો, શ્રોતાથી સ્પર્શ કરી શકે છે, ઊંઘ છે, તાડું છે, એવું બધું ખબર પડી શકે છે, પડે છે જીવને, એ કાંઈ આંખથી ખબર ન પડે જોઈ લે ઊંઘ છે. વોટ ઇઝ ધેટ? શું છે આવું તત્વ? ક્યાં છે? મહારાજ કે વિશેષ કરીને હૃદયક આશ્રય વિશે રહ્યો છે, જીવ છે એ બુદ્ધિમારી છે, બુદ્ધિ સર્વ વ્યાપક છે, આવું આવ્યું ક્યાં સુધી? કેમ કહી દીધું બુદ્ધિ મગજમાં છે. વિશેષ કરીને તો હૃદયાકાશ મળ્યો છે, બુદ્ધિમાં જીવ રહ્યો છે, જીવાયો હોવો જોઈએ. આવો વિચાર જ નથી આવતો કોઈ દિવસ, એ વિચાર જ નથી. પણ બુદ્ધિ જ્યાં રહી હોય આપણું હું કામ કામ થઈ ગયું, આ જે કામ થઈ ગયું ને એ જે વિચાર છે આજી ભૌતિક છે. મારે તમારે રોટલાની કામ કે તપાસાથી કામ ખેડ્યા છે કે વણીને કર્યા છે, ખાઈ ગયો અને દેવતાને ઇન્દ્રિય રૂપે કરીને જીવનું ભોગતાપણું છે, પણ દેવતા ઇન્દ્રિયથી પૃથકપણે ભોગતા નથી. એના મારફત ભોગવે, મુખ્ય રીતે નથી ભોગવું તો આ બોડી ન હોય તો ધોલો ભોગવે દુઃખ થાય છે, આના મારફત ભોગવે છે. આનાથી ખબર પડે છે કે દેહરૂપ થઈ ગયો છે, બોડી ન હોય તો ભોગવે તો છે જ. ક્યાં સુધીનું ભોગવે છે કે પૂર્વક્રમ કર્યા હોય એનું ભોગવે છે. ખબર પડે છે ઇન્દ્રિયો નંત્રકર મારફત કે આ દુઃખ થયું ને આ સુખ થયું, ભોગતા પણ એનું છે જ. ભોગતા અને દાતા ભગવાનનું સુખ જીવને છે, એ જીવ ભોગતા થયો, અને સુખ આપે છે એ દાતા છે. ભોગતા અને દાતા આનું વિશેષ પ્રકારે જ્ઞાન થવું કે આ દાતા છે ને આ ભોગતા છે. આધ્યાત્મિક પ્રખર તાપ છે, ભલે પ્રભુ દર્શનના છે, મહારાજના દર્શન કરવા માટે થઈને ખેવના છે, ચીવટ છે, અજમતો છે, એષણા છે, પણ તાપ છે. ક્યારે દેખાશે એવું ઇંતજાર છે. તો એ તત્વ એમ કેમ નહીં વિચારતા હોય કે આ આટલી બધી આને મારી ઘેલછા છે, લાવો દર્શન દઉં. કારણ કે જ્યારે આ એષણા કરે છે એ ભેગી બીજી અનેક પ્રકારની એષણા છે, આ એ જોઈ છે ને હું એ જોઈ છું. એકલા ભગવાન જોઈ તો પકડી જાય વાત, હારે હારે કઈક જોઈ આધ્યાત્મિક. એટલે મહારાજે કૃપા કરી દીધું કામ તો એટલે આ વચનામૃત અંદર દીધું, આ વચનામૃત સમજાય જાય તો ભક્તિ કરવી સરળ પડે. બાકી તો કેઝ્યુઅલ છે બધું, દાખલ થઈ ગયું નિશાળમાં, શું થવું છે કઈ ખબર નથી, દાખલે એડમિશન મળી ગયું આવી ગયા,
એટલે ભણી ગયા, કઈ નક્કી નથી, એમ નથી ક્યાં શું છે. હું રોજ અહીં છે આવું છું, તેને જો આવું છું, શું કામ આવું છું, એ નથી. પણ એક સારું કામ છે અને કરવું જોઈએ, અને હાઈલું આવ્યું છે એટલે મંદિર આવ્યા કરું છું. મંદિર આવવા શું કામ, કે ભાઈ ભગવાન મળ્યા કેમ નથી મળતા, ત્યાં આવવામાં ખોટું છે, કાંઈ એટલું ઉત્કંઠા નથી. એક તાપ ભક્ત લોકો નથી સમજતો, ત્રિવિધ તાપ. એટલે દુકાન સ્વામી કે હેતથી બોલાવો છો ને મહારાજ તમે, દુકાન સ્વામી મારા ત્રણે તાપ સમાઈ જાય છે. રીતે શું બોલાવી, તાપ સમાવતા રે લુડા લાગો છો રાજેન્દ્ર. મંદિર એટલે આ મંદિર નથી, હૃદય મંદિર, મંદિર મારે આવતા એટલે સમજાઈ ગયું હતું. તો ત્રિવિધ તાપ માંથી તો કોઈ બચી જ નથી શકતું દેહના, કોઈ એક હોય તો બીજું હોય, બીજું હોય તો ત્રીજું હોય, ને ત્રણ સિવાય એક તાપ નથી. ગરમી ખૂબ પડે એ તાપ કઈ આપણે, પણ એ દેહ ને પડે છે, ભૌતિક થઈ ગયું. પણ રસ્તા કાયદા એર કન્ડિશન લખાવ્યું છે, એમ ભગવાન નથી દેખાતા, એનો રસ્તો કાયદો. આધ્યાત્મિક આવું શું કામ, આ ત્રણ ના અર્થ મોટી મોટી વાત કરી નાખ્યો, એને દિશેક કરીને સમજાવ હોય ને એકવાર. ખૂબ ગરમી પડે છે, લખાવો ને ક્યાં કરી 28,000 વાવે છે નેશનલ. પછી ભાઈ એક 28,000 ક્યાં કરો, એટલે ભાડે મળે સચિવ ઉપયોગ 3 મહિના રાખી દો, 17,000 ઉનાળો નીકળી જાય, આપી દીધું પણ આ સભ્ય. શું ભગવાન બાબત કેવી છે, પછી હેલો કઈક કરીએ. વધારે વધારે આધ્યાત્મિકતા ભક્તોને જ લાગે છે, ભક્ત નથી તો આવતા નથી, એને તાપે નથી, એને ખબર નથી, એનું તો અજ્ઞાન એવું છે, એને ખબર નથી કોક એવું છે કે જેને કાંઈ આ દુઃખ નથી, એને ખબર જ નથી. ભક્તને ખબર છે ને ચીવટ નથી, આમ રિઝલ્ટમાં બે ને સરખું જ છે. શું ફરક છે ભક્તમાં ને અભક્તમાં, એના ઉપર ક્યારેક કૃપા થાય કોન્ટેક્ટમાં રહીએ છે, આ કોન્ટેક્ટમાં ન આવે. ક્યારેક માટે થઈને આખી જિંદગી ઘસી નાખી, જાણ પણ છે જ નહીં, નોલેજ. જ્ઞાન વિનાનું બધું નકામું, ભક્તિ નકામું. શું જ્ઞાન છે, સાંખ્ય જ્ઞાન, યોગ જ્ઞાન. વેદાંતમાં જે સ્વરૂપ છે એ સ્વરૂપ શું છે, દાતા ને ભોગતા, એનો સાક્ષાત્કાર દર્શન કહેવાય. દર્શન એટલે આંખથી દેખાય દર્શન, દર્શન એટલે થતું તત્વજ્ઞાન. એટલા માટે વરસાદ પડ્યો હોય તો રાજી થઈ જાય, બહુ સરસ વરસાદ પડ્યો, ઇન્દ્રની મહેર છે, ઇન્દ્ર સુધી પહોંચે. આમાં કઈ ઇન્દ્ર ખરાબ છે ને હલકો છે એ બધા, તો પછી વાત વાતનો રોજ એ બધી ક્યાં કહેવા માંડે, સાંખ્ય ની જ્ઞાન તો પછી કઈ નહીં, ઇન્દ્ર તો કઈ નથી, મેઇન સોર્સ ઓફ એનર્જી. જાણીએ નહીં ક્યાં સુધી તકલીફ છે, ભલે લાવતા હોય
પાસ કઢાવી લીધું, આવતા હોય કમસ્તે આવી જાય, અગિયારસ આવે છે. આજ કઈ સારું કામ કરી એવું નિશ્ચય છે, રોજ કરવા સારું તો રોજ કરવું જોઈએ ને, પણ રોજ થઈ શકે એમ નથી. એક દી તો કરીએ કાંઈ સુધી થયું, અગિયારસ છે કે લોન છે રજા છે, અને કાંઈ કાંઈ ન હોય તો કંઈક સિદ્ધિ માટે જ ભાઈ આ દર્શન કરી આવે તો આ કામ થઈ જાય. આ પાછું ભૌતિક થઈ ગયું, આધ્યાત્મિક અધિભૌતિક અધિદૈવત તો છે જ, આપણે ન કરીએ તો અધિદૈવત તો એની મેળે ત્યાં જ કરે છે. પૂર આવવાને લડાઈ થાય, દુકાળ પડવો, રોગચાળો ફેલાઈ જવો, તમે ન કરતા હોય તોય થઈ જાય, કોઈનો વાંક ન હોય તો જનરલી થાય, એમાં ભગતે ઝપટમાં આવી જાય. ત્રણ નો અર્થ આ છે, કરો ભક્તિ ત્યારે નિત્યાનંદ સ્વામી આશંકા કરી છે, હે મહારાજ ત્યારે એમ કહેવાય છે કે જીવ જે તે સામાન્યપણે સર્વ દેહમાં વ્યાપીને દેહમાં વ્યાપીને વિશેષપણે હૃદયાકાશમાં રહ્યો છે. વિશેષપણે હૃદયમાં રહ્યો છે, સામાન્યપણે બધે છે, હૃદયમાં વિશેષપણે રહ્યો છે. તો હૃદયથી જે થાય છે એ વિશેષ થાય છે, જે બધે પણ હૃદય નિર્મળ છે એટલે વિશેષ દેખાય છે, તે જ બધે છે પણ આંખમાં નિર્મળતા વિશેષ છે એટલે આંખથી તે જ દેખાય છે. અંધારું અજવાળું ઇન્દ્રિયોનું અંતઃકરણનું નિર્મળ પણ ખબર પડે છે, કયા વખતે મત થાય કામી કેમ નથી ગમતું એ નિર્મળ થઈ જ નથી, ક્રોધ હોય ભક્ત હોઈને આવો હોય ચૌદ ભગત હાથમાં આવ્યું ને હવે અમને આ નથી ગમતા, પેલા તો કામું ને ગમતું, હવે કામે કરતા એ ક્રોધી છે, એટલા માટે ક્રોધી હોય ભગવાનના મોટા ભક્તનું અપમાન કરી દે, એનાથી કઈ ગુણ ન મળે. કામી હોય તો પોતાને ધિકાર દીધો સત્સંગમાં પડ્યો છે, ત્યારે નિત્યાનંદ સ્વામી આશંકા કરી છે, હે મહારાજ ત્યારે એમ કહેવાય છે જે જીવ જે તે સામાન્યપણે સર્વ દેહમાં વ્યાપીને વિશેષપણે હૃદયાકાશમાં રહ્યો છે ત્યારે સર્વ ઠેકાણે સરખું જાણપણું નથી જણાતું, તેનું કેમ સમજવું? બધી ઇન્દ્રિયોથી બધું જ્ઞાન આજથી જોયા જ છે, પોતાથી સ્પષ્ટ ખબર પડે. પ્રશ્ન સમજી લો, નિત્યાન સ્વામીનો પ્રશ્ન છે બહુ બેઝિક છે, ઘરોમાં વ્યાપી ગયો છે તો અમુક જગ્યાએથી જ અમુક જ્ઞાન આવે છે તો કેવી રીતે તમે બધાથી બધું જ્ઞાન નથી, પાંચે ઇન્દ્રિયોથી જ્ઞાન નથી, પણ પાંચે ઇન્દ્રિયોથી એક કાળા વચ્ચેનું જે જ્ઞાન થાય છે તો જીવને થાય છે. તો આમ કેમ કે રિસર્ચ કરીને હૃદયાકાશ કર્યો છે, પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેમ સૂર્ય છે તે કિરણે કરીને સર્વ પદાર્થમાં વ્યાપીને રહ્યો છે, પણ આગળ જેવો પદાર્થ છે ત્યાં તેવો સૂર્યનો પ્રકાશ જણાય છે, કેમ જે કાચની ભૂમિ હોય તથા સ્વચ્છ નિર્મળ પાણી હોય ત્યાં જેવી રીતે સૂર્યનો શુદ્ધ પ્રકાશ જણાય છે તેવી રીતે પાણાની ભૂમિ, રેતીની ભૂમિ તથા ડોળાયેલું પાણી તેમાં જણાતો નથી, એવી રીતે સૂર્યના પ્રકાશમાં ન્યૂન અધિક પણ જણાય છે, તેમે જીવ ઇન્દ્રિયો અંતકરણ ગોલોક એ સર્વને વિશે સામાનપણે રહ્યો છે. ગોલોક ગોલોક કૃષ્ણ ભગવાન
જ્યાં ઇન્દ્રિયોના દેવ કાર્ય છે બહુ લખ્યું છે. હે મે જીવ, ઇન્દ્રિયો, અંતકરણ, ગોલક એ સર્વને વિશે સમાનપણે રહ્યો છે, પણ ઇન્દ્રિયોને વિશે સ્વચ્છપણું છે, માટે તેને વિશે વિશેષ પ્રકાશ જણાય છે. જુઓને નેત્રમાં જેવું તે જણાય છે, તેવું નાકકાનમાં કોઈ દિવસ જણાય છે? નથી જણાતું. અને ચાર અંતકરણનું અતિ સ્વચ્છપણું છે તો ત્યાં જીવનું અધિક પ્રકાશ જણાય છે, અને બીજા ઇન્દ્રિયોમાં ન્યૂન જણાય છે, પણ જીવ તો સર્વદેહને વિશે સમાનપણે રહ્યો છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે કે જીવને કેટલાક તો તારા જેવો દેખે છે, તથા દીવાની જ્યોત્ય જેવો દેખે છે, તથા બપોરિયા જેવો દેખે છે, તે કેમ સમજવું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે કે તો એમ છે જે જેમ જેને અક્ષી વિદ્યા છે તેને નેત્ર દ્વારા એ જીવનું દર્શન થાય છે, ને તેને વિશે ભગવાનની મૂર્તિને પણ દેખે છે. અક્ષી વિદ્યા, અક્ષ સાક્ષાત ગૌતમી છે, આત્મી સામેથી અક્ષી સાક્ષાત અક્ષ એટલે આત્મી સામે જે દેખાય છે સાક્ષાત સા અક્ષાત આત્મી સામે. જેને અક્ષી વિદ્યા હોય ને આખી નહીં થાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે તે તો એમ છે જે જેમ જેને અક્ષી વિદ્યા છે તેને નેત્ર દ્વારે જીવનું દર્શન થાય છે, તેને વિશે ભગવાનની મૂર્તિને પણ દેખે છે. તેમ જેને ઇન્દ્રિય દ્વારા લક્ષ થયો તે તેઓ આત્માને દેખે છે. જેમ કાચનું પૂતળું મનુષ્યને આકારે કર્યું હોય તેને જે જે અવયવ તથા મુવારા તથા નાડીઓ તે સર્વે કાચના હોય ને તે પૂતળાની માયલિકો તેજ ભર્યું હોય તે દેખાય. જેટલો અવકાશ હોય ભૂંગળી પર એટલું વધારે દેખાય. તે જેવો ભૂંગળીનો અવકાશ હોય તે પ્રમાણે દેખાય છે, પણ સમગ્ર નથી દેખાતું. તેમે જીવનું સ્વરૂપ જેણે જેવું દીઠું છે તે તેવું કહે છે, પણ એની નિરાવરણ દ્રષ્ટિ નથી થઈ, માટે એને જેવો આત્મા છે તેવો નથી દેખાતો. આથી કહેવાવાળાને મને કીધું મેળા ઇન્ટરેસ્ટ નથી. બપોરિયા જેવો લાગે છે, ઉદ્યોગી રૂપ લાગે છે, સરખા જેવો લાગે છે, મેળાવાળો ઇન્ટરેસ્ટ નથી. આવરણ નહીં, મેળાવરણ મહારાજનું ધ્યાન કરી અને બધું નીકળી જાય, નિરાવરણ. અક્ષર પર્યંત બધું ખોટું થઈ જાય, સાચું નિરાવરણ. માણસ થી લોકા સમજીને કઈ વિશેષ સમજીને આવરણ કર્યું, પછી દ્રષ્ટિ થઈ હોય જેટલી જેટલી નિરાવરણ પણ આવ્યું એટલું એટલું મહિમા સમજાય. અને જ્યારે એની નિરાવરણ દ્રષ્ટિ થઈને આત્મા આકારે થાય છે ત્યારે ઇન્દ્રિયોના ગોલોકના જે વિભાગ નિરાવરણ દ્રષ્ટિ થઈને આત્મા ક્યારે થાય છે કે જેવો તેવો થાય છે.
અને જ્યારે એની નિરાવરણ દ્રષ્ટિ થઈને આત્માકારે થાય છે ત્યારે ઇન્દ્રિયોના ગોલકના જે વિભાગ તે એની દ્રષ્ટિમાં નથી આવતા, ને જેવો આત્મા છે તેવો જણાય. ઇન્દ્રિયો દ્વારા ગંત કરવા નિરાવરણ થાય પછી એ નથી તો શું જોઈએ? મુંજારો છે ત્યારે મુંજારો થાય ત્યારે સમજવાનું ભગવાન ની દયા કરી વગાડે પણ કરી. એન ઇન્ફન્ટ ક્રાઇંગ ઇન ધ નાઇટ એન્ડ ઇન્ફન્ટ ક્રાઇંગ ફોર ધ લાઇટ એન્ડ ક્રાઇંગ ફોર વોટ ઇઝ નોટ. રાત્રિ ના રોવે છે છૂટા પ્રકાશ માટે એન્ડ પાઇન ફોર વોટ ઇઝ નોટ છે નહીં. તો સૂર્ય આવે ત્યારે જ પ્રકાશ આવે, રોવાથી પ્રકાશ માં આવે. એન ઇન્ફન્ટ નાનું બાળક એન ઇન્ફન્ટ સમજ નો એન ઇન્ફન્ટ ક્રાઇંગ ઇન ધ નાઇટ એન ઇન્ફન્ટ ક્રાઇંગ ફોર ધ લાઇટ એન્ડ પાઇન ફોર વોટ ઇઝ નોટ. હજી છે નહીં. તો આ તો એમ કે છે વર્ણ સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રહેલો તો એમ કે છે હું આનું વર્ણન કરું તો લગભગ પરમાત્માના સ્વરૂપમાં જે ડાઉટ આવે છે આ હશે કે નહીં, ડિફાઇન ફોર વોટ ઇઝ નોટ છે તો એમાંથી એ ભાવ કાઢવાનો. પાછી એક રામાયણ અટકતી નથી, દેહધારી ત્યાં ભગવાન તો મહારાજ નથી, મનુષ્ય ભાવ કાઢવાનો છેલ્લા છે ભગવાન મેળવા છેલ્લા છે. એટલે આ ત્રણેય તાપમાં છે કાયમ ચર્યો. ભગત કહેવાતો ગાંડો કરો આમાંથી બહાર નથી. ત્યારે ઇન્દ્રિયોના ગોલકના જે વિભાગ તેની દ્રષ્ટિમાં નથી આવતા, અને જેવો આત્મા છે તેવો જણાય છે. જેમ જે આકાશની દ્રષ્ટિને પામ્યો હોય તેની દ્રષ્ટિમાં બીજા ચાર ભૂત નથી આવતા, તેમ જેની નિરાવરણ દ્રષ્ટિ થાય છે. બીજા ચાર ભૂત આકાશ જેટલો સમર્થ્યો હોય તો પૃથ્વી જળ તેજ વાયુ એને નજરમાં ના આવે, કારણ કે આકાશ બધાને ધરી ગયો છે. એના કરતા હજાર ગણો શક્તિશાળી છે આકાશ પૃથ્વી જળ તેજ છે. એક એક થી દસ દસ હજાર ગણું વધારે શક્તિશાળી છે. એ આકાશ સાવ અશક્ત જણાય છે. આમ 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 કરી દો તો આકાશ માં આથાવી જાય. આકાશ પણ એમાં જ બધું છે. તો ત્યાં સુધીનું નિરાવરણ દ્રષ્ટિ થઈ ગયું હોય ચાર ભૂત સુધીની એને આકાશની ખબર પડે. પછીની જે સ્થિતિ છે એ બધું નિરાવરણ દ્રષ્ટિ પાયમાં હોય તો સ્વામિનારાયણ ખબર પડે. તેમ જેની નિરાવરણ દ્રષ્ટિ થાય છે તેને ગોલક ઇન્દ્રિયો દેવતા અને અંતકરણ તેને કરીને જણાતા જે જીવના પ્રકાશના ભેદ તે દ્રષ્ટિમાં નથી આવતા. તેમ જેની નિરાવરણ દ્રષ્ટિ થાય છે તેને ગોલક ઇન્દ્રિયો દેવતા અંતકરણ તેને કરીને જણાતા જે જીવના પ્રકાશના ભેદ તે દ્રષ્ટિમાં નથી આવતા. જણાય
એ ભાવ છે. પાછા એટલે મહારાજ કે ભ્રમ વેતા થઈ ગયા હોય તો એને નિયમ પાળવા. તમારા માટે ન પાડતો તો અન્ય જીવના સમાજને અર્થ. ધંધા ધૂંધી લો જોઈએ એટલા માટે. તેને કરીને જણાતા જે જીવના પ્રકાશના ભેદ તે દ્રષ્ટિમાં નથી આવતા ને જેવો જીવ છે તેવો યથાર્થ જણાય છે. અને ભેદ દ્રષ્ટિ વાળાને જેવો છે તેવો નથી જણાતો. એને નિરાવરણ દ્રષ્ટિ નથી થઈ એને જેવો છે એવો જીવ નથી જણાતો. જીવમાં રહેલા ઈશ્વર ક્યાંથી જણાય? મંદિર આવ્યા નથી મૂર્તિ ક્યાંથી હોય? અહીં આવો તો બધી મૂર્તિ દેખાય. એટલે પછી ભ્રમના આવી રીતે કે મનોમય ભ્રમ, આનંદમય ભ્રમ, જ્ઞાનમય ભ્રમ, બધા ભ્રમ સ્થિતિને પામવાના ઉપાય છે. બ્રહ્મ હું છું, મારામાં પરબ્રહ્મ સદા છે, આ વાંચે કે નથી આવું, મુક્ત કથા સાંભળે કે નથી આવું, એફર્ટ ટાઈમ ફોર વર્કિંગ ફોર. અને એને જલ્દી આવે છે દે વાઇલ દેર કમ્પેનિયન સ્લેપ બટ ટોઇલિંગ બોઇલિંગ ઇન ધ નાઇટ. એના સાથીઓ બધા છૂટા હોય ત્યારે આ તો મહેનત કરે છે. જેટલી મહેનત એટલી વહેલી પ્રાપ્તિ. સ્ટડી જોઈ બધા એને કઈ 95% માર્ક ના આવે. વધુ મહેનત કરે એટલે વધુ આવે. આપણા માં યા અનુસાર બધો ભૂતા નામ પશ્યામ દાગી થઈ ગયું. જેમાં જગતના સુખ પ્રાણી માત્ર સુતા છે, સંયમી છે, જાગ્રત છે. જે વેદમાં જે ઉત્તિષ્ઠ થયો જાગ્રત ઉમરા ચિંતા પુત્રતા અમારે ઉત્તિષ્ઠતા જાગૃત ઉઠો ઉઠેલા જ છે બધાએ. પણ આ નહીં અજ્ઞાનમાંથી ઉઠો જાગો. બધા એક એક બબ્બે વાક્ય છે પણ બહુ ઊંડા સંદર્ભવાળા છે. ઉત્તિષ્ઠ જાગૃત અર્જુને અત્યારે ફેંકી દીધા ત્યારે કૃષ્ણએ ગીતા મારફત આ જ કામ કર્યું એને જગાડ્યો. ઉઠો જાગો વિરમો નહીં સાધ્યો નો આશય જ્યાં સુધી. તો આશય સદાય ને ત્યાં સુધી જાગૃત રહેવું જોઈએ. તો ભક્તની શું ફરજ છે? આપણો આશય કયો છે? ભગવાનના દર્શન, મહારાજના સાક્ષાત્કાર. એમાં તો ચૂકેલા જ છે, રિચ્યુઅલ્સમાં પડી ગયા છે. જાયગા નથી. જાયગા એવા છે ઊંઘતો હોય ને એને જગાડીએ તો એ જાગી શકે. પણ જે જાગતો હોય તો એને જગાડાય જ નહીં. જાણી જોઈને સૂતો હોય ઊંઘતાને જગાડી શકાય. આમ કરે કે આમ શું છે ઉઠવાનું છે? હાલ એનો જાગતો જ હોય એને ઉઠાડે છે એટલે ખબર છે આ ભક્તિ માર્ગ ખોટો થઈ ગયો. ખબર જ નથી, જાગૃત અવસ્થા નથી ને મજા કરીએ છીએ. શું કરવું? હાલો કેસ
ભેજ એવું જબરજસ્કાર કે કૃપા વાક્ય છે મહારાજનું. આ જે સર્વોત્તમ સ્વરૂપ જે છે એ આ કહે છે, પોતે સ્વયં જેમ કોઈકે ગાયનું પૂંછડું દીઠું, કોઈકે મુખ દીઠું, ખુર દીઠો, પેટ દીઠું, સ્તન દીઠો, તેણે જે જે અંગ દીઠું તે ગાયનું દીઠું છે, પણ જેવી ગાય છે તેવી કોઈએ દીઠી નથી, અને એક અંગ દીઠું છે માટે ગાય દીઠી પણ કહેવાય. તેમ આત્માના પ્રકાશનું દર્શન જેટલું જેને ઇન્દ્રિયો દ્વારા તથા અથવા અંતકરણ દ્વારા થયું તેટલું તે આત્મદર્શી કહેવાય. એટલું આત્મદર્શી કહેવાય જેટલું થયું જ્ઞાન, એટલું સંપૂર્ણ નહીં, સાધ્યાંત નહીં. તેટલો તે આત્મદર્શી કહેવાય, પણ સમ્યક આત્મદર્શન એને કહેવાય નહીં. માટે અમે તો એ જીવને વિશે એવી રીતે સામાન્ય વિશેષપણું કહીએ છીએ. એવી રીતે સામાન્ય વિશેષપણું જ્યાં જેવું છે એનાથી એવું થાય છે. અમુક જગ્યાએ સામાન્ય વર્તન છે, અમુક જગ્યાએ વિશેષ વર્તન છે. જ્યારે જોવાનું કામ હોય ત્યારે આંખમાં વિશેષ પ્રમાણે વર્તન છે, બાકી સામાન્ય વર્તન છે. તમે કથા સાંભળતા હો આંખ બંધ કરીને, આંખમાં જોવું હોય ત્યારે વિશેષ આવે છે, બાકી વાત એની એકાંતથી સાંભળે છે. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, તમે જીવને તો નિરાકાર કહો, ત્યારે તે જીવને વિશે ભગવાન રહ્યા છે તે પણ અલિંગપણે રહ્યા છે કે મૂર્તિમાં? કારણ કે જીવ તો નિરાકાર છે, આવી વ્યાપીને રહ્યો છે, એમાંથી ભગવાન રહ્યા છે. એવા કેવા રહ્યા છે કે જે આ નિરાકાર નિરાકાર જ રહ્યા છે? ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, મજા આવે મારા ગામથી ગામમાં ગયા એનો સંસ્કાર કરો, મજા આવી કઈ પસંદ વસંદ મળ્યો પસાર હતો, કઈ શું મળવાનું પસંદ? આ વાતમાં પસાર કોણ દેશે એ તમને? એ અવડી અવડી પડે, મજા આવી જાય. પિતાનો કૃષ્ણ જન્મ થયો, તમને ઘેર આનંદ થયો, જય કે લાલ કે માર પણ મળે ના મળે તો આવું થઈ જાય. અને તો અરે રે અરે રે એવું થશે, આ કથા ફરી ગયા આમ છે. અને સાલા આપતના પડીકા છે ભગવાનના ભજવાઈ, એટલે પછી લીલા તંત્ર કરતા કરતા જેટલો પ્રકાશની આવશ્યકતા છે એટલો પ્રકાશ લઈ લેવી જોઈએ. સમ્યકપણે જ્ઞાન નથી થતું, ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, તમે જીવને તો નિરાકાર કહ્યો, ત્યારે તે જીવને વિશે ભગવાન રહ્યા છે તે પણ અલિંગપણે રહ્યા છે કે મૂર્તિમાન રહ્યા છે? હવે આ આશંકા કરી કેવી રીતે રહ્યા છે? તમે મારા જીવમાં એ રહ્યા છો ને, એ દેખાવ વાંચતી કેવી રીતે રહ્યા છો? અથવા અહીં આંખથી દેખાવ તો જીવમાં કેમ રહ્યા છો એ ખબર નથી? તો જેમ બાર મૂર્તિમાન દેખાવ છો, અમારા હૃદયમાં પણ મૂર્તિમાન છો? ભગવાનના સ્વરૂપ ઉપર જ એટેક છે, નિત્યાનંદ કરી શકે એવી રીતના આશંકા છે.
આમ તો તમે રહ્યા છો તો ઊંચા મારા ત્યારે ઘોડે બેઠા માણકી જાય લખી વાળી જાય આવ્યા ત્યારે દેખાવ ગાળથી તમારે કથા કાંતિ સંભળાય સ્પર્શ કરીએ છીએ પાંચ ઇન્દ્રિયથી અમને તમને સાકાર લાગે અંદરથી રહ્યા છો આ તો 1837માં આવ્યા અંદરથી રહ્યા છો કેવી રીતે રહ્યા છો અમુક જીવ છે અમુક સરખું સૂક્ષ્મ છે એમાં પાછા તમે છો કેટલી ભીડ છે એ કેવી રીતે રહ્યા છો એટલે સાકાર છો તો કેવો આકાર છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાન તો ઇન્દ્રિયો દેવતા અંતકરણ અને જીવ એના આશ્રય પણ એ કરી છે આકાશ ને આશ્રય પણ બધું છે તો આકાશ ક્યાં દેખાય બધા એને આશ્રય રહ્યા છે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ તો કેમ દેખાતું નથી કયું આકાશ એમ નહીં અને છતાં આકાશ ફીલ થાય છે આ બધું આકાશમાં છે એવું લાગે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાન તો ઇન્દ્રિયો દેવતા અંતકરણ અને જીવ એ સર્વના આશ્રય પણ રહ્યા છે તે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ ભેળે ગોપીઓને કહેરાવ્યું છે જે ઇન્દ્રિયો અંતકરણ દેવતા અને જીવ તેના આશ્રય પણ કરીને તમારે સમીપે હું રહ્યો છું સમીપે જ છું હજી આવો છું તો તમારા ચિત્તની ને મનની વૃત્તિ મારા સ્વરૂપમાં નિરોધ પામે એટલા પૂરતું આગો છું બાકી શું કરું ક્યાંય તું જયારે પાસે હોય છે સાક્ષાત હોય છે ત્યારે ત્યારે નિરોધની જરૂર શું છે અરે પણ એને આશ્રય પણ રહ્યા છે વંશી નાઇન્ટી યોગ થાય કે આશ્રય પણ હજી પહેલેથી જ છે 2037 માં જ આવે પેલા ક્યાં હતા આશ્રય પણ રહ્યા છે આ હું મોખા પ્રશ્ન પૂછી ગુરુજીથી સમજાવવા માટે કહું છું પ્રશ્ન તમને નથી પૂછતો આનો જવાબ ન હોય શું દેશો જવાબ જે પ્રશ્ન છે એ સરખી રીતે સમજાઈ જાય એટલે મેં સારા માણસો છો ભગત છો સ્વામિનારાયણ છો મેં આનંદ સમજતા એટલે કહું છું હું સમજી ગયો છું કહેવાનો અર્થ જ નથી કોઈ દિવસ માની જ નહીં લેવાનું હું બોલું છું એટલે મને સાક્ષાત્કાર થઈ ગયો છે એટલા માટે નથી આપણે સમજવાનું અરે ઇન્દ્રિયો અંતકરણ દેવતા અને જીવ તેના આશ્રયપણે કરીને તમારે સમીપે હું રહ્યો છું જેમ પંચ મહાભૂત બ્રહ્માંડ વિશે રહ્યા છે ને તેના તે જ સર્વના પંચ મહાભૂત છે એ બધા પંચમહાભૂત કેટલા પાંચ છે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ એ કેવડા મોટા છે મહાભૂત એ આ દેહમાં છે કોનું જે જીવ નનકડો છે એમાં પરમેશ્વર કેમ રહ્યા છે કે રહ્યા છે આવી રીતે જેમ પંચ મહાભૂત બ્રહ્માંડ વિશે રહ્યા છે ને તેના તેજ સર્વના દેહમાં રહ્યા છે તેમ જે હું આ મથુરામાં રહ્યો છું તે તો જેમ મહાભૂત વિશેષપણે કરીને બ્રહ્માંડ વિશે રહ્યા છે તેમ રહ્યો છું અને જેમ એ ભૂત જીવોના દેહમાં સામાન્યપણે રહ્યા છે
તેમ હું તમારી પાસે રહ્યો છું, અને જે હું દેખાતો નથી તે તો તમારા ચિત્તની વૃત્તિનો મારે વિશે નિરોધ થાય તેને અર્થે નથી દેખાતો. તો ઓલું જે મોટું દેખાય છે જોઈ લે તો પછી વિશેષ પણ રહ્યા છે અને સામાન્ય પણ રહ્યા છે એ જોવાની જરૂર કરી. કોઈ પણ એક રીતે છે એ જોઈ લીધા હોય તો બે રીતે જોવાની જરૂર છે જ. થોડું હલવું જોઈએ બધું અંદર, કોઈ પણ રીતે રહ્યા છે સુધી રીતે રહ્યો છે કરે. અને જે હું દેખાતો નથી તે તો તમારા ચિત્તની વૃત્તિનો મારે વિશે નિરોધ થાય તેને અર્થે નથી દેખાતો, પણ રહ્યો તો મૂર્તિમાન છું. ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે કે જીવની અંદર નથી દેખાતા બતાવી ભગવાન નિરાકાર છે એમ નહીં, પણ મૂર્તિમાન થતા જ રહ્યા છે. પણ જીવની જેવી જિજ્ઞાસા, જેવો ખંત, જેવી મહેનત ભગવાન ઇન્દ્રિયાદિક ના આશ્રય પણ રહ્યા છે, તે પુરુષ રૂપે કરીને રહ્યા છે કે અક્ષર રૂપે રહ્યા છે કે પોતે રીતે રહ્યા છે? અનુવાદ પાછું એટલે આ સમજાવશે, નહીં તો આ પ્રશ્ન જ નહીં સમજાય. કેવી રીતે રહ્યા છે? અક્ષર પર શું કામ કયો છો? આશ્રય છે કેવી રીતનું આશ્રય છે? આજનું વાત ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, આગળનું વાત કયો છું આવી રીતે કહું, અને જે હું દેખાતો નથી તે તો તમારા ચિત્તની વૃત્તિનો મારે વિશે નિરોધ થાય તેની અર્થે નથી દેખાતો, પણ રહ્યો તો કોઈ રસ્તો છે? ચિત્તની વૃત્તિ તમારામાં નિરોધ થાય, અટકે, ચિંતવન તમારું થાય, ચાર અંતકરણ છે, તમે નથી દેખાતા એટલે વૃત્તિ રહી છે, અને છતાં નથી દેખાતા નહીં, ચિત્તની વૃત્તિ એમાં નથી રહેતી, તો શું તો ભગત નહીં? તો ખબર પડી. એટલે હું ક્યારમાં કહું કે તિલક ચાંદલે કરીને ભગવાન નથી થઈ જવા તો ભગત નથી થઈ જવા, તો ગમતું નહીં કે મારા આજ્ઞાની વાત નહીં, આજ્ઞા આ છે. અને જે હું દેખાતો નથી તે તો તમારા ચિત્તની વૃત્તિનો મારે વિશે નિરોધ થાય તેને અર્થે નથી દેખાતો, એટલે નથી દેખાતો, પણ રહ્યો તો મૂર્તિમાન છું. મૂર્તિમાન છું, તમને નજરમાં નથી આવતું, શું એવું મૂર્તિમાન? તમે હજી એટલી આરાધના, એટલી સાધના, એટલું તપ, એટલું જ્ઞાન મારા સિવાયમાં બધામાંથી વૈરાગ પામું તો હું ફટાફટ દેખાઉં. હજી બીજે બધા લાલચ છે એ બધું દેખાય છે, તમને જ દેખાય શું મૂર્તિમાન? ત્યારે વળી નિત્યાનંદ સ્વામી કીધા પછી પૂછ્યું નિત્યાનંદ સ્વામી, ત્યારે વળી નિત્યાનંદ સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, તે ભગવાન ઇન્દ્રિયાદિક ના આશ્રય પણ રહ્યા છે, તે પુરુષ રૂપે કરીને રહ્યા છે કે અક્ષર રૂપે રહ્યા છે કે પોતે સ્વયં પુરુષોત્તમ પણ રહ્યા છે? કેવી રીતે રહ્યા છે? અક્ષર જે લોકો ન પડે તે જ રૂપે રહ્યા છે, પુરુષ રૂપે રહ્યા છે કે પોતે રહ્યા છે? કારણ કે જે ઉત્પત્તિની આખી ઘટના છે એ તો સાંભળ્યું નિત્યાનંદ સ્વામી, બધા શાસ્ત્રમાં છે કે પેલા આના સામું જોયું, સ અક્ષય હતી એના સામું જોયું, એટલે એમાંથી એક પુરુષ ઉભો થયો સભામાં, એને પછી પ્રકૃતિ સાથે રમણ કર્યું, એમાંથી પછી પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, પંચભૂત ને એ બધું થઈ ગયું, રહેતા રહેતા મહત્વમાંથી ત્રિગુણાત્મક માયા જન્મી, માયાનું આ બધું
કમખાણ ઉભું થયું. પછી રહ્યા છે જીવ જીવ પ્રત્યે ઓરિજિનલ રહ્યા છે કે આનામ આ રહ્યા છે બધા, કારણ કે જીવથી તો તાકાત વાળા છે. કેવી રીતે રહ્યા છે? રચના તો બ્રહ્માએ કરી, સ્થિતિ વિષ્ણુ કરે છે ને પ્રલય શિવ કરે છે. આ લોક ની અંદર આ ત્રણ મોટા છે, એ રહ્યા છે કે તમે રહ્યા છો? બુદ્ધિમાન છો કોણ છે? આ બધા વચમાં છે એનું શું? હે મહારાજ, એ ભગવાન ઇન્દ્રિયાદિક ના આશ્રય પણ એ રહ્યા છે, તે પુરુષ રૂપે કરીને રહ્યા છે કે અક્ષર રૂપે રહ્યા છે કે પોતે સ્વયં પુરુષોત્તમ પણ એ રહ્યા છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવ પુરુષ અક્ષર અને પુરુષોત્તમ તે સર્વનું તેજ પ્રકાશપણે તો સજાતીય છે. સજાતીય છે, પ્રકાશ પ્રકાશ આનો પ્રકાશ પ્રકાશ બધું સજાતીય છે. માટે એમના પ્રકાશના ભેદ પાડવાની તો કોઈ સમજ છે નહીં. કોઈ સમજ છે, અને ભેદ તો અતિશય છે. ખૂબ છે. મહારાજ નો પ્રકાશ કે બીજાના પ્રકાશ નો ભેદ કરો કે નહીં? ખ્યાલ ના આવે બધું. તેજ જોઈને કહી દે, હા હા, કઈ તેજસ્વી છે, નાય તેજસ્વી, નાય તેજસ્વી, કેટલું છે? જ્ઞાન વસ્તુ પાંચ નો બલ્બ હોય અને 500 નો બલ્બ હોય, પ્રકાશ તો માં દેખાય. ઓલો પ્રકાશ હોય તો ઓલો કીપ કીપ થઈ જાય. સોર્સ ઓફ એનર્જી ટુ ધ રૂટ ઓફ એનર્જી, એને મારફત આવ્યો કે રૂટી છે. અરે ભેદ તો અતિશય છે, પણ તે ભેદ ને દેખવાને કોઈ સમર્થ નથી. કોઈ સમર્થ નથી. અને જેને ભગવાન કૃપા કરે છે એની વાત નહીં, કેમ કરી એના ઉપર એની વાત છે. આપણે એ જાણીએ નહીં એમ થાય કે એના ઉપર કેમ કરી. મહારાજ અમે એવું નથી કે કુપન કરે ને કુપન ન કરે, વાત લીધી હશે કઈ તારે. અને જેને ભગવાન કૃપા કરે છે તેને કરીને તેને પ્રકાશમય એવો દેહ દિવ્ય દેહ બંધાય છે. અને પ્રકાશમય દિવ્ય દેહ બંધાય ત્યારે એનું જે તેજ નું સજાતીપણું છે ને, પુરુષ નું અક્ષર નું સજાતી બહાર નીકળે. બંધાય ત્યારે થાય ત્યાં સુધી નિરાકાર છે પોતે. અને જેને ભગવાન કૃપા કરે છે તેને કરીને તેને પ્રકાશમય એવો દિવ્ય દેહ બંધાય છે. પછી તે એમ જાણે છે કે આ હું છું ને આ પુરુષ છે ને આ અક્ષર છે ને સર્વથી વિલક્ષણ એવા પુરુષોત્તમ છે. એવી રીતે સર્વને પૃથકપણે દેખે છે ને એમના પ્રકાશને પણ આવરણ ટળી જાય. નિરાવરણ થાય એટલે કે ભીત સોકું દેખાય એ નિરાવરણ ની જરૂર નથી. અક્ષર દેખાય એ આડો ન આવે, પુરુષ દેખાય એ આડો ન આવે, બ્રહ્માંડ દેખાય એ આડું ન આવે, એને નિરાવરણ. એટલા મારા છે કઈ ન દેખાય એ નિરાવરણ. આને આપી રાશિએ સમજાય ભલે આ કોચો હસ્તિનાપુરમાં પણ તને કુરુક્ષેત્રમાં થાય દેખાજો. ભક્તિ દેખાવ ને એ દેખાવ
એવી રીતે સર્વને પૃથકપણે દેખે છે, તેમના પ્રકાશને પણ વિલક્ષણપણે દેખે છે. પણ બીજો આમ સજાતી કીધું ને આમ વિલક્ષણ કીધું સજાતી વિલક્ષણ કેમ થાય? આ પ્રકાશ કેટલું વિલક્ષણ પણ માનો, આ પ્રકાશ કેટલું વિલક્ષણ પણ પ્રકાશ તો સજાતી જ છે. પણ બીજો તો કોઈ પૃથક દેખવાને અર્થે સમર્થ થાય નહીં, માટે ભગવાન સુજે રૂપે કરીને રહ્યા છે. સુજે રૂપે કરીને ડાક્ટર અક્ષર રૂપે રહ્યા તો અક્ષરમય સામર્થ્ય એની છે. સર્વાધાર છે એ કોણ થકી વ્યતિરેક હોય છે? એટલું જાણી લે તને ભજવાની શી જરૂર છે? જાણતા નથી એટલે ભક્તિ છે. બ્રહ્મા રૂપ એરિયા છે, પણ બ્રહ્મામાં શક્તિ કઈ છે? આ નથી આવી. હું મેઇન સોર્સ તો આ છે, આ જાણી લેવું નિરાવરણ. હું કાયમ ઘણી વાર કહું કે સ્વામિનારાયણ ઓળખા ને બીજું કઈ કરવાની જરૂર નથી. ઉપર તો પણ સમજવું હોય બીજું શું કહેવાય, એને ભક્તો હોય સમજ ન હોય કે જો આ ભેદ પાડે છે. અવતાર અવતીર્ણમાં ભેદ શું? એક ઈશ્વર એક જ છે, આપણે એ જ કહીએ છીએ, એક જ એ જ ઈશ્વર છે. ઐશ્વર્યવાન ઘણા હોઈ શકે, ઈશ્વર એક જ છે. આ જણાતું ન હોય, એટલા બધા હોય, કોઝ ઇઝ એક જ હોય, તમે માંદા પણ કારણ એક હોય. ખૂબ ખવાય ગયું માંદા પડી, મચ્છર કેળ્યા માંદા પડી, જાસ કારણ ન હોય. સર્વે કારણ ના કારણ જીવન જાણવું છે એમ. જીવની અંદર પરમાત્મા રહેલા છે, સાકાર પણ રહ્યા છે, આવી ગઈ વાત. કેવી રીતે રહ્યા છે? તારે તમે તાના ભેદ જાણ્યા વગર કેમ સમજી લઈશું કે આપણે બધા એમાં મહારાજ જ રહ્યા છે? 1837 પહેલા કોણ હતું આપણે? ત્યારે હતા તો એ કોના મારફત આની હવે ઓળખાણ થઈ, એટલે આ શું થયું કે આ છે? કારણ કે આશ્રય પણ એ બધા રહ્યા છે. માટે ભગવાન સુજય રૂપે કરીને રહ્યા છે, પણ પોતે જ રહ્યા છે, પોતે જ છે. કારણ કે એમાં સામર્થ્ય એની છે, આપણે જ્ઞાન ન હોય ત્યાં સુધી એનું કર્યા કરવું, એમાં એ શક્તિ એની જ છે. ભેદ ઘણા છે એ તેજ ના, સજાતી પણ ઉભે. અને વેદાંત જે ઉપનિષદ તથા યોગ તથા સાંખ્ય એ ત્રણ શાસ્ત્ર સનાતન છે. આ જે જાણવું આ કેવી રીતે રહ્યા છે, સુજય ત્યાં રહ્યા છે, પોતે જ રહ્યા છે, એ કેમ જણાય? જે હું કહી દઉં કે આ નેપકિન છે, કોઈ પહેલાની ઘટના શું છે? આને કેમ નેપકિન કહ્યું છે? આ તો નામ કહ્યું નેપકિન. મહારાજ આમ કર્યું, આ શું છે? બ્રહ્માન સ્વામી કે રૂમાલ છે મહારાજ કે, ના આ તલવાર છે.
બ્રહ્માન સંઘ અમે તો પાડી એવું કઈ દેખાય તેવું કઈ છે, તમે કયો તલવાર છે? તો મુક્તાન સ્વામી કે આજે તલવારમાં વાટવાની ક્રિયા કેને મૂકી? તલવારથી વાટી શકાય છે, આમ કરો ઉડી જાય, એ તો ભગવાને મૂકી. તો એ શક્તિ આ નેપકિનમાં મૂકી હોય તો કોઈને આમ કરો રૂમાલ મરી જાય. એમ સુજે મારફત આવે આવે તો સમજાણું કાંઈ કોઈ નહીં, કાંઈ નહીં સમજાવું, ખબર પડી જાય તરત ગાડીઓ ફ્લેટ. આ તો મને બહુ વાર લાગે છે, કઈ ખબર પડે છે આવા મરી રહી છે અંદર આખો આખી રાત રાત બેઠા હોય છે. શું સમજાઈ જાય ભગવાન સ્વામીને કારણ સમજાઈ ગયું હતું, વાટવું ન વાટવું તેનેથી વાટવું યાની ઈચ્છા પ્રમાણે છે. એટલે કે ભલે નેપકિન ને તલવાર કહેતો તલવાર કયો, આપણે શું વાંધો? માટે ભગવાન સુજે રૂપે કરીને રહ્યા છે, પણ પોતે જ રહ્યા છે, મહારાજ જ છે, ને આપણામાં જ છે એમ નહીં, જીવ પ્રાણી માત્રમાં જ છે, એકો એકમાં ઈ જ છે. પણ તારે તમે ત્યાંના ભેદ છે એટલે ઓછું દેખાય. એટલે મહારાજ કે સોનામોરમાં માલ છે એટલે રૂપિયામાં નથી, રૂપિયામાં છે એટલે પૈસામાં નથી, પૈસામાં છે એટલે કોડીમાં નથી. પણ કિંમત તો અર્થ જ એ કે છે ત્યાં સુધી કે કાંઈ કિંમત નથી, એ કિંમત છે દાસભાઈ, કાંઈ કિંમત નથી, મફત છે એ કિંમત થઈ. કેવું છે અને જ્ઞાન કે હા મફત છે પણ એ કિંમત છે, આની કાંઈ કિંમત નથી એ કિંમત છે. તમને દેખાય કે ન દેખાય એ છે. પોતાભાઈ રાત છે, શક્ય છે ભાજી શક્ય સરકાર હેરાન થઈ પડે, ઉજવો બધા પ્રાપ્ત છે આવું બધું ઉજવો. હમણાં 15 દિવસ સુધી ગુણાતેતાન સ્વામી કહેતા કે 14 દિવસ રાત ના હોય તો કાકરાને રોજ કે ખીરને ગાયડા ખવડાવે છે, 15 દિવસ તો ગોળ્યું. આ કાલ બધા ખાધું હશે તો અહીં તો ગોળ્યું જ છે, ફળાન ફળાન અહીં કઈ આવો હરિભક્તો હદ છે તમને. એવું બધું તો થાય આ તો સ્વામિનારાયણને જલ્દી જોવા હોય તો એની વાત છે. આ સાંખ્ય જ્ઞાન, યોગ જ્ઞાન, વેદાંતનું જ્ઞાન એની વાત કરીએ તો એટલું પવિત્ર થવાય, પ્રાપ્ત ન કરે. થયું આવતે જન્મે વાત, આવતો જન્મ તો નથી લેવો, તો ભાઈ આ વહેલું કર, હું એક આશરો દઈ ગયા છે, એ સમર્થ છે એ કરી શકે. મહારાજે તમને મફત દેવું હોય પણ કિંમત છે એની, દયા છે એની કિંમત છે. સાવ મફત દઈ દઈએ તમને તો એની દયા એ કિંમત થઈ તો નહીં, હું નથી દઈ શકતો ને એ દઈ શકે છે. એને લૂંટાવવું જ છે તો ભલે લૂંટાવી દે, એનું છે. આપણા પાસે કાંઈ નથી, લૂંટાવી નથી શકતા. ઇવન બેડ નોલેજ ઇઝ અ નોલેજ, ખરાબ જ્ઞાન પણ જ્ઞાન છે. અને ખરાબ જ્ઞાન થી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે સારા થી નથી થતું. બોલો હદ થઈ ગઈ, ખબર પડી જાય આપણે કે આ નથી, રોગ થઈ જશે ને થઈ ગયું એક વાર, પછી બીજી વાર લઈ નહીં મળશું ક્યાં. કેવી રીતે આ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું ભાઈ, હેરાન થઈ ગયો. એટલે હેરાન ગતિમાં જે છે જ્ઞાન એ બેઠા બેઠા નથી. હેરાન થયા વગર તમારે ભગવાનનું જ્ઞાન લઈ લેવું, એના માટે કાંઈ ચેષ્ટા જ નથી કરવી.
ફરીએ છીએ પૂનમ. હેરાન નથી થતા, હેરાન થાવ તો પૂનમ ભરો છે. ના, એ તો અમારે નિયમ છે કે એ નિયમ હેરાન ગતિ નથી. કઈ પણ બંધન નિયમ નહીં, બંધન જે બંધન લાગે છે ત્યાં સુધી હેરાન ગતિ છે. નિયમ ચૂકી ગયા કે હવે ઉપવાસ કરો, એ એક બંધન છે. માન્યતા છે કે અપવાસ કરું છું તો પાપ નીકળી જશે. ક્યાં છે વીર્યા? તો હવે કે છે, હલો, આ કેમ થાય? એના માટે આ કરો. માટે ભગવાન સૂર્ય રૂપે કરીને રહ્યા છે, પણ પોતે જ રહ્યા છે. અને વેદાંત જે ઉપનિષદ તથા યોગ તથા સાંખ્ય એ ત્રણ શાસ્ત્ર સનાતન છે, તે શ્રી કૃષ્ણ પરમાત્માનું જ વર્ણન કરે છે. એ આ વેદાંત બહુ જૂનો થઈ ગયો. મહાભારત થી શું પ્રશ્ન નામ છે એનું વર્ણન કરે છે. એટલે ક્ર એટલે કાળા છે, ચૈત્ર મહિનામાં જન્મ છે, એટલે કૃષ્ણ ક્રુ એ ધાતુ છે, આકર્ષે ચિત્તને. એટલે કૃષ્ણ ચિત્તની વૃત્તિ એમાં લાગી જાય, ગોપીઓની વૃત્તિ એમાં લાગે, એટલે આગારી આવે. કૃષ્ણ એનું જ વર્ણન છે સાંખ્યમાં, ઉપનિષદમાં, વેદાંતમાં, અથવા જેનું વર્ણન છે એ શ્રીજી મહારાજ છે. એક સેકન્ડમાં લાગે ચમત્કાર ને સાક્ષાત્કાર. આટલું સમજાય જાય તો વાત પતી ગઈ. દેહ મૂકીને જેને મળવું તે દેહ છતાં જ મળ્યા, આ સમજાઈ જાય તો. અને વેદાંત જે ઉપનિષદ તથા યોગ તથા સાંખ્ય એ ત્રણ શાસ્ત્ર સનાતન છે, તે શ્રી કૃષ્ણ પરમાત્માનું જ વર્ણન કરે છે. તે ત્રણ શાસ્ત્રના મત તે તમને અમે પૃથક પૃથક પણ કરીને કહીએ કે સાંભળો. ત્રણ મતે કરીને, એક મતે નહીં. આવું બધું હોય તો આ જ્ઞાન થાય. કઈ દીધું નેપકિન છે પછી એ થાય કે શેનેથી ચાલે, પછી પછી કે કાંતો, પછી શાળામાં વણો, પછી અમુક કાઉન્ટનું કરો, અમુક સાઈઝનું કાપો, નહીં થાય. બાકી છે બધું રૂમાંથી ખાદી મલમલ બાસતા તીનો કા એક ગોટ, એક જ ગોત્રના છે. રૂમાંથી ખાદી કરો કે મલમલ કરો કે બાસતા કરો, જેવો કાંતો આવે, ઝીણું કાંતો હોય, મલમલ કરે. ખાદી મલમલ બાસતા તીનો કા એક ગોટ, જીસકો જૈસા ગુરુ મિલા ઉસકા એસા પોત, જેવા ગુરુ મળ્યા હોય. હું કાંઈ જાણતો ન હોઉં, જીકે રાખું, તમે બધા સમજી ગયા હો, એ કઈ બરોબર નથી. સાચું શીખવું જોઈએ. બાહ્ય શીખવું એ શીખવું ન કહેવાય. છે બધું રૂનું. તો સાંખ્ય યોગ એના પાછા પ્રકાર, વેદાંત દ્વૈત અદ્વૈત એવાય પ્રકાર, વિશેષતા દ્વૈત એમાં પાછા પ્રકાર. ત્રણ થી અટકી ગયા. જીવ ઈશ્વર ને માયા એના સ્વરૂપને રૂઢી રીતે જાણવું અને એનહાન્સ કર્યું. જીવ ઈશ્વર માયા બ્રહ્મ ને પરબ્રહ્મ, આ બધું જાણે તો ઓલું આશ્રયપણું જેનું છે એ ખબર પડે. તેમાં જે સાંખ્યવાળા છે તે તો 24 તત્વને કહીને
તેથી પર 25માં પરમાત્માને કહે છે, પણ જીવ ઈશ્વરને પૃથકપણે નથી કહેતા તેનો એ અભિપ્રાય છે, જે તત્વ છે તે જીવ વિનાના હોય નહીં. એનો અભિપ્રાય છે, એનો ઓપિનિયન નહીં, એનો મત છે કે તત્વ છે જીવ ઈશ્વર વિનાના ન હોય. તો 24 ને કહી દે માટે તત્વ ભેળો તદાત્મકપણે રહ્યો જે જીવ તેને તત્વરૂપ જ કહે છે, પણ તત્વ થકી પૃથક નથી કહેતા. અને જેમ જીવને 24 તત્વરૂપ માને છે, તેમ બ્રહ્માંડાભિમાની જે ઈશ્વર તેને પણ 24 તત્વરૂપ માને છે. જેને આ સર્જન કર્યું છે એને પણ 24 તત્વરૂપ જ માને છે, કારણ કે એના થી થયા છે આ બધા પંચભૂત. 24 માં આવી ગયા બધા. આ 24 ખોટા છે એ કેનારો કોણ? પૃથ્વી, જળ, તેજ, આયુ, આકાશ, વાયુ ને આકાશ પંચભૂત છે, મહાભૂત છે. એ દેખાય છે કે ને? એ રૂપા નથી તો 24 પહેલા 24 તત્વ નો દેહ છે. એવી રીતે જીવ ઈશ્વરે બેને તત્વરૂપ માનીને તત્વ ભેળે જ ગણે છે, પણ તત્વથી નોખા નથી ગણતા. અને 25માં પરમાત્માને કહે છે એ સાંખ્યનો મત છે. શું સાંખ્ય કહે છે? કે 24 આ છે એ છે અને સીધા પરમાત્મા છે. 25માં સાંખ્ય એટલે સંખ્યા, 1 2 3 4 5 6 7 8 સંખ્યા અથવા જે એપરન્ટ છે ઈ, તો એપરન્ટ છે ઈ તો ખોટું છે, જે દેખાય છે ઈ તો ખોટું છે. ખોટું કેમ છે? કે ભાઈ કાળે કરીને પરિણામને પામે છે એટલે ખોટું. જે પરિણામને પામે તો મૂળ છે, ઈ પરિણામને નથી પામતું. ઈ મૂળ શું છે? આ જાણવું ઈ સાંકેત નામ. પણ એમ ન સમજવું જે જીવ નથી, કારણ કે સાંખ્યવાળે સદ સંપત્તિ, શ્રવણ, મનન, નિધિધ્યાસ આદિ એનેથી જ થાય છે. શ્રવણ, મનન, નિધિધ્યાસ, ચિંતન, મનથી મનન, એ બધું સૂક્ષ્મ દેહ છે. સ્થૂળ દેહ કરીને અંદરથી છે, ઇન્દ્રિયો દ્વારા કરીને, અંતકરણ દ્વારા એથી કરે છે. એ કોણ? શ્રવણ, મનન, નિધિધ્યાસ, નિધિધ્યાસ આદિ સાધન કયા છે? તે જીવને જ કરવાના કયા છે. પછી ભેગો છે 24 તત્વ ભેગો, તો 24 કરે કે એકલો જીવ કરે? કરવાના જીવને છે સાધન. તો આ 24 ને ભેગો શું કામ કર્યો છે? પછી તે સાધને કરીને વિચારને પામે ને તે સાધને કરીને વિચારને પામે. કેવી રીતે વિચારને પામે? મુખા જાણવા સાધન કેવું એટલે એ વિચારને પામે, કે વિચાર આવ્યો એટલે આ સાધન કર્યા? કોણ દે છે આ સાધન? તો વિચાર. પછી એ વિચારનો પણ ત્યાગ કરીને લ્યો, જેનેથી આ પ્રાપ્ત થાય એનો ત્યાગ કરીને. કેટલી ડિટેલમાં ગયા છે મારા. ને તે વિચારે કરીને તત્વ થકી પોતે નોખો પડે ને પોતાને બ્રહ્મરૂપ માને ને પરમાત્માને ભજે, એવી રીતે સાંખ્ય મત છે. પરમાત્માને ભજે એવી રીતે સાંખ્ય મત છે. પછી ઓલો વિચાર જેનેથી આ પ્રાપ્ત થયું, તે મોક્ષ ધર્મમાં સુખ પ્રત્યે નારદજી એ કહ્યું છે. એનો એમ અર્થ છે, જે જ્યારે મુમુક્ષ આત્મવિચાર કરવા બેસે ત્યારે તેને આડા જે ધર્મરૂપ અથવા અધર્મરૂપ, સત્યરૂપ અસત્યરૂપ જે જે સંકલ્પ આવે તેનો ત્યાગ કરીને અને જે વિચારે કરીને એને ત્યજે છે
તે વિચારનો પણ ત્યાગ કરીને બ્રહ્મરૂપ. આ સાચું છે અને આ ખોટું છે, ખોટું છે એટલે ત્યાગ કરે છે, સાચું છે એટલે ગ્રહણ કરે છે. આ વિચાર આવ્યો ને એનો ત્યાગ કરીને હજી વિચાર એટલે ત્યાગ શું કરવા, સમજી ગયા? રેશન કાર્ડ ની એપ્લિકેશન કરી છે, અનાજ ની વાત પછી કરજો. એમાં તમે ત્યાં આવશે કોઈક ઇન્સ્પેક્ટર, એ કહેશે કે ભાઈ છો અહીં રહ્યો છો, ભાડા ચીઠ્ઠી છે, બિલ ભર્યા છે, પૈસા છે, ને આ ભાવ છે, ને હવે લઈ આવજો, ને આ દુકાને થઈ ને આખું તો ભોજન મળી ગયું. જીતે એપ્લિકેશન કરી છે એ વિચારનો ત્યાગ કરવાનો છે. આફત ના પડી કારણ સ્વામિનારાયણ તમે સીધા પટાક લઈને આવી જાઓ, લપમાં ક્યાં નાખી દીધા અમને? લોયાનું પંદરમું કઈ વચનામૃત છે મહારાજ, જ્યાં અત્યાર સુધી નક્કી કર્યું તો કાલે જ બધા રોઈ રોઈને મહારાજને વિદાય આપી હતી, આજ પાછું એનું એ કરી નાખો. તમે બેઠા બેઠા હેરાન કરવા જાય, ક્યાં ગયા છો તમે? આવી રીતે તું સાક્ષાત્કાર કોણ લ્યો? એ છે કલાસુ સાયરા ને વીરાના ગીત ગાયા ને વાલા સોસો વર્ષોના વાળા વહી ગયા, તો એ જાણે કાલ સવારની વાત રહેશે. જાનંદ સ્વામી ગઢપુર જોતા ત્યાં આંખમાંથી ચોધાર આંસુ પડી ગયા. આજ પાછા ફટાક લઈને એનો ત્યાગ કરી, ક્યાં બાત હે, સમજુ નથી વાત. બે લાઈન પાછી એનો એમ આપણે મહારાજ દયા, ઈ દયા કરે ને તને એમને એમ દઈ દે, મુખી વાત છે ભાઈ. બાકી જે દયા કરે છે આ છે, એટલું તો જાણવું પડે ને, એટલું નથી જાણવું. ભલે ખૂબ દયાળુ છે, અતિ દયાળુ છે, કૃપા કરે છે, કૃપા કરે છે આ છે, એટલું તો જાણવું જોઈએ ને. વિચારનો પણ ત્યાગ કરીને જે જ્ઞાતે ન, જે જાણવાથી ઇદમ સર્વમ વિજ્ઞતા, જયારે મોક્ષ આત્મવિચાર કરવા બેસે, મોક્ષ ને ઈચ્છા રાખવા વાળો મુ, આ ભક્ત ની વાત નથી. ભક્તો એક ચીલે ચડી ગયો છે, મુમુક્ષો જ ભક્ત થાય. પણ મોક્ષ ની સેને થી મોક્ષ? ચાલો આફત ના પડીકા પાછા એની એ વાત, કેને થી મોક્ષ જોઈ છે? ખૂબ ભૂખ લાગી ને જમી લીધું, મોક્ષ એક તંગ પૂરતું. પાછી લાગે છે કાલ, સાંજના પાછી લાગે, આ મોક્ષ નથી. તંદુરસ્ત છે, બાંધા પડીએ છીએ તો મોક્ષ નથી. તો આ પિંડ નો જે દેહ છે, પિંડ બ્રહ્માંડ, એમાંથી મુક્તિ, એમાંથી મોક્ષ, એવો મોક્ષ કે જે પાછા પિંડના જે દુઃખદાયક છે એ લાગે નહીં, આવો વિચાર જે મુમુક્ષ ને થાય. અને પછી કોને ભજવાથી આ થાય છે એ નક્કી થાય ત્યારે ભક્તિ પ્રગટ થાય. આ તો બહુ અઘરું છે. તો જે સંસ્કાર હોય એમાં જ હોય, બાપનો પૈસો છે એ દીકરાને આવે, એનો એના દીકરાને આવે, સંસ્કાર છે. તો આપણે મોટી મૂડી એ મળી ગઈ છે કે કાંઈ નથી કર્યું આવી રીતે વિચાર, છતાં સ્વામિનારાયણને ત્યાં જન્મ મહારાજે દીધો એટલે સ્વામિનારાયણને ઓળખી છે, કા નથી ઓળખતા તો એના છે એમ માનીએ છીએ, કે એટલું ખાતરી છે કે ભાઈ પછી એ મળશે, આટલો એક પ્લસ પોઈન્ટ છે સત્સંગની પ્રાપ્તિ. આળસમાં ના કાઢી નાખાય, આળસમાં કાઢી નાખાય તો ડાઉટ પાછો મુમુક્ષુપણા ઉપર છે કે આ મુમુક્ષુલોથી આવી ભરાણો છે, પાસ નથી થયો. પણ આમ કીધું કે જાઓ બધા ઉપલા ધોરણમાં ચડાવવામાં આવ્યા, ઘાયલો ગયો છે. ક્યાં કટકે ને ક્યાં કટકે એટલે જ આ ચમત્કાર ને પરચા એ બધું ઈ છે.
એમ હાથ ફેરવો મટી ગયો. આઈકો જ્યારે મુમુક્ષ આત્મવિચાર કરવા બેસે ત્યારે તેને આડા જે ધર્મરૂપ અથવા અધર્મરૂપ, સત્યરૂપ અસત્યરૂપ જે જે સંકલ્પ આવે તેનો ત્યાગ કરીને અને જે વિચારે કરીને એને તજે છે તે વિચારનો પણ ત્યાગ કરીને બ્રહ્મરૂપે રહેવું. આવું બ્રહ્મરૂપે રહેવું. હવે મારે આ દેહથી ખરાબ સારું કામ થાય છે એ કાઢી નાખવું છે તો બ્રહ્મરૂપે થઈ ગયા. મુમુક્ષુ એ બ્રહ્મરૂપ થઈ શકે. બ્રહ્મરૂપ થઈ ભજે પર બ્રહ્મને રે. બ્રહ્મ એટલે મહારાજ, એના જેવો થઈ ગયો પછી ભજે શું? જે સાવ નિરાકાર છે એ દિવ્ય સાકાર થઈ ગયો અને છતાં એને ભજે છે તો એવું શું ચીજ છે? આ કે આટલું બધું બ્રહ્મરૂપ થઈ ગયો પોતે એના જેવો થઈ ગયો, આકાર એવો બંધાઈ ગયો છતાં ભજે છે તો શું સુખ હશે? તો મૂર્તિનું જે અપારપણું છે એ જ સુખ છે અને એ જ ભક્તિ છે. એના જેવો થઈ ગયો તો એવો ન થઈ ગયો, એના જેવો આકાર થઈ ગયો છે એ ન થઈ ગયો. ને આ સ્થિતિએ પહોંચી એ પછી ઓલો વિચાર જ ના આવે કે હું એક જ છે, હું ભંગ છું. નહીં ઓલા નથી પહોંચ્યા બધા કે હું બ્રહ્મા, કારણ કે મૂળ પુરુષના તેજ સુધી પહોંચ્યા છે બ્રહ્મ જ્ઞાનીઓ. જેથી આગળ કઈ છે એ ખબર નથી. રામ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. તો આ લોકનું જે છે એના ઉપર એની સામર્થ્ય હોય હાલો જાય. પાણી ઉપર અગ્નિમાં નીકળી જાય, ભીંસો સ્વાહેલો જાય, આવું બધું કારણ કે આ લોકનું છે. છાપામાં આવ્યું હતું અર્થમાં કે 6 મહિને એને સાધના કરી અને પાણી ઉપરથી આયલો ગયો નદીમાં. 6 મહિના તપ કર્યું, નદીમાં આયલો ગયો, તે ઉપર એને કંટ્રોલ કર્યો. મેં કીધું શું કામ નકામું કર્યું? 5 રૂપિયા દીધો, કોઈ હોડી વાળો લઈ જાય. 6 મહિના સુધી એવી તપ કરવાની શું જરૂર છે? જો તમારે અહીં જ કરવું છે, સામે કાંઠે જ જવું છે, યુ કેન પે 5 રૂપિયા એન્ડ ગો. એવું જ આવવું જોઈએ કે પાછો કાંઠો આવે જ નહીં. સ્વામિનારાયણ ની પ્રાપ્તિ એ છે. સર 5 રૂપિયા દઈ દે ને ભાઈ, હોડી વાળાને દઈ દે. એટલે હમણાં જ 1.5 કલાકમાં પહોંચો. 6 મહિના તારે તપ કરવાની જરૂર નથી. જો મૂળ પુરુષના લોકને જે પામતો હોય એ તેજ સુધી જ પહોંચ્યો હોય એવું આપણે નથી કરવું. જે સંકલ્પ આવે તેનો ત્યાગ કરીને આ બધા જે કે છે ને બધા એક છે ને બધું મારા છે એ બધું એમાં એની સામર્થ્ય જેમ સમજીને કે તું કહ્યું 24 અવતાર બધા એક જ છે. એને આ કોઈ વાંચ્યું જ નથી, પણ વાંચ્યું છે સમજ્યા નથી. એટલે સમજાયું તો એ વિચારનો ત્યાગ પહેલા કરો. આ છે મહારાજ કહે છે કે આ સ્વયં બોલ્યા છે. પછી ગમે નહીં આને જાણી લીધા હોય. જે સંકલ્પ આવે તેનો ત્યાગ કરીને જે વિચારે કરીને એને તજે છે તે વિચારનો પણ ત્યાગ કરીને બ્રહ્મરૂપે રહેવું, પણ દેહે કરીને ધર્મરૂપ નિયમનો ત્યાગ કરવો પડ્યો નથી. ધર્મરૂપ રહેવું ધર્મ નિયમનો ત્યાગ કરવાની વાત નહીં, કારણ કે જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી આ નિયમ છે છે છે. મારા જેવો કોઈ ન પાડતો તો હું ધર્મ એટલે એને બે ભાવ નથી એમ માનવાની જરૂર નથી. નાવા ગયો ત્યારે હતી કે નહીં, પછી ક્યારે હતી, બહાર ગયો આ બધું ગોતા કરીએ છીએ 2 લાખ ને કુટીમાં. ને અનંત કાળ થી આ અંદર પડેલું છે રતન, એને ગોતા જ
ઝવેરીને જ ખબર નથી કે હીરો શું છે. હવે આ તકલીફ ને આ ખોટા ઝવેરી થઈ પડ્યા છે તિલક ચાંદલા કરીને. કાછિયાની દુકાન જઈને પૂછીએ છીએ સોનાનો શું ભાવ રે? અરે પણ અહીં ભીંડા પડે ભાઈ, જેને તેને તું પૂછ્યા કરે સોનાના ભાવ. ઢોલાજી કાચિયા છે, માણસ સોનાનો ભાવ જ કીધે રાખતો હોય, એના પાસે છે એની વાત જ ન કરે કે આ ઉત્તમમાં ઉત્તમ જે છે એ આ છે. ત્યાં સુધી કહી દે કે આ ભીંડો છે એ જ સોનું છે, આટલા બધા નક્કી છે. એ કાચિયા જ મેળા છે બધા, આપણે ખબર નથી ઝવેરી બજાર ક્યાં છે. એનો અર્થ એવો નહીં કે જ્યાં આપણે જાય એ બધું ઝવેરી બજાર છે. સ્ટાન્ડર્ડ છે, ગોલ્ડ સ્ટાન્ડર્ડ એ સ્ટાન્ડર્ડ છે. એ ગમે તે જો ખૂબ પૈસા વધી જાય તો ગોલ્ડ સ્ટાન્ડર્ડ વધી જાય, પૈસા જ ન હોય તો એનું નીચું આવે, કારણ કે ત્યારે પૈસા નહીં હોય. એ સ્ટાન્ડર્ડ છે, ભગવાનમાં કોઈ સ્ટાન્ડર્ડ જ નહીં. ગોલ્ડ નું સ્ટાન્ડર્ડ કરવું ભગવાન નું સ્ટાન્ડર્ડ નહીં. ચીપી ચીપીને બોલે બોલા, હાવ ભાજી લેવા વાળા જ હોય એ શાંતિ સાંભળી લે. ક્યાં છે આધ્યાત્મિક આદિભૂત આદિદૈવત? ક્યાં છે ત્રિવિધ તાપ સમાવનારે સ્વરૂપ? માખણમાં લીટા તાણ્યા, બગાસું ખાતા સાકરનું ગાંગડું મોટામાં આવી ગયો છે. હરિભક્તને ત્યાં કર્માનું બંધન એક મહારાજને દયાથી અને ત્યાં જન્મ થયો અને સ્વામિનારાયણ મળી ગયા છે. પણ હીરો ગોઈતો નથી, વિચાર જ નથી કર્યો, મળી ગયો છે ને મફતમાં મળ્યો છે એટલે એની વેલ્યુ જ નથી. કેમ સ્વામિનારાયણ ઓળખાય? સેલ છે ને આપણે કોઈની ચેષ્ટા જ નથી, કેવા છે શું છે કેમ છે બાહ્ય બધું જોઈ લઈ છે. જેઠની દસમ ઉજવી નાખી, થોડું ગ્રોઈ લીધું, વાત પતી ગઈ. મરસિયા ગવાય નહીં, આ સ્વરૂપ અવિનાશી છે. કોઈ વાણા નથી વાઈ ગયા સ્વામિનારાયણ ને ગયા. જે આનંદ બ્રહ્મચારીને આનંદ આવે છે, સુકામ આવે છે, કારણ કે એની સનાતન લાગે છે. સુતા જાગી રે સમૃ સહેજાનંદ કે વેણેલા વેણા ભલે વાયા, અંતર ઉપજો રે અતિશય આનંદ કે વેણેલા ભલે વાયા રે. નેણે નિરખી રે રંગ ભીનાનું રૂપ કે વેણેલા ભલે વાયા રે. જે રીતે પોખ્યા રે બ્રહ્મ મૂલના ભૂપ. આ બ્રહ્મોલ શું છે? એના અધિપતિ કોણ છે? આ જીવ ને એનો સંબંધ શું છે? ઘનિષ્ઠ નથી એટલે નથી દેખાતા કે નથી દેખાતા એટલે ઘનિષ્ઠ છે? જે સર્વાધાર હોય કોનેથી વ્યતિરેક હોય? આ બધું સ્વરૂપ નિષ્ઠાનું છે. નહીં ખબર પડે સ્વામિનારાયણ શું છે. દયા દયા કઈક હોય, મહારાજ ની દયા શું દયા મને ખબર જ નથી. કઈ એની દયા થઈ હોય તો વાત બીજી હોય. કેવું પડી ગઈ કેમ છે? મહારાજ ની દયા છે, દુઃખ નો દયા સમજીને બેઠું છું. થોડા 78 વર્ષ થયા, 68 વર્ષ થયા, હજી દેખાતા નથી. એની આવી દયા કેવી છે? રમેશ દવેને 68 પૂરા થશે ફેબ્રુઆરીમાં, ત્યાં સુધી દયા નથી. એને કેવું દયા છે? નથી દેતા એ દયા છે. હાઉ ડુ યુ ટેક ઇટ? કેવી રીતે લઈ લીધા? રમત છે. ભરવાડ ને હીરો દીધો તો બે પકડી ને ડોકે બાંધી દીધો. એને વેલ્યુ જ નથી કઈ. એને ખબર નથી કે એક હીરા ની અંદર 500 બકરી આવી જાય, કઈ બે બકરી દે કે નહીં. નહીં ભરવાડ છે,
ત્યાં સુધી સ્વામિનારાયણની વેલ્યુ ખબર નથી પડી. એક્સેપ્ટ ધ ડિફીટ એન્ડ ટ્રાય ટુ ફાઇટ ઇટ અગેન. બધા અર્જુન જ થઈ ગયા છે, હથિયાર મૂકી દીધા છે, સાધન નથી કરવાનું, ઉપાસના નથી કરવી, આરાધના નથી કરવી. કૃષ્ણ ભગવાન તો દયાળુ બધી રીતે એને કીધું, પછી છેવટે એ કીધું નપુષંક આવો થઈ ગયો એવું તો મહારાજ નથી કહેતા. એ જાણે છે કે આ સ્વરૂપ જાણવું અઘરું છે. ચાલે સયાન સ્વામી મહારાજ શ્રી પદમ શ્રીધરમ. તારીખ 25/6/99 શુક્રવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. જ્યારે મુમુક્ષુ આત્મવિચાર કરવા બેસે ત્યારે તેને આડા જે ધર્મરૂપ અથવા અધર્મરૂપ, સત્યરૂપ અસત્યરૂપ જે જે સંકલ્પ આવે તેનો ત્યાગ કરીને અને જે વિચારે કરીને એને તજે છે, તે વિચારનો પણ વિચાર કેને દીધો? સત્પુરુષે દીધો. આપણે તો શું પહેલેથી થોડો વિચાર આવ્યો, શાસ્ત્રમાંથી સત્પુરુષમાંથી વિચાર કર્યો કે આ શુભ છે ને અશુભ છે, શિક્ષા પત્ર ખબર પડ્યું આ કરાય ને આ ન કરાય. જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી બધું યાદ જ રહી, આ કરાય ના કરવાનો. હજી પતિ ગયું હોય એ યાદ ના કરે ને. મહારાજની આજ્ઞા પાડવી હોય, ઉપમાં ઉઠાવ્યા હોય, નક્કી હોય મારો મોખ થઈ ગયો હોય તો મહારાજ ક્યારે મૂર્તિમાં રાખે એ શુદ્ધ નહીં છે. આવા વિચાર બંધ કરું, બાકી બધાને બંધ નહીં કરવાનો. જે આ ઉઠ્યું હોય અસર અણકાર થઈ ગયો હોય, જેને સાધન કરીને જાણવું છે, પૂછવું છે કે આ કરાય કે ન કરાય, કઈ મૂર્તિનું ધ્યાન કરવું, અથવા તો આમ કરીએ તો દ્રોહ થઈ જાય, આ બધાને તો બધું બાકી જ છે. વિચારનો પણ ત્યાગ કરીને એટલે એ ડઝ નોટ વોન્ટ એની થોટ, કે એવો વિચાર ન હોવો જોઈએ કે જે આવરણ કરે. ક્રિયા કરવા ટાણે યાદ આવવું હોય આ કરવાનું શું બાકી છે, આનું આ છે કે એમાં જ ફેડવું હોય આજ્ઞા 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 આજ્ઞા. પગથિયા ઉતરતો ઉતરતા એ વાત કરતો સામે મળી જાય કે મારા ઘટના તો તેરમાં પૂછ્યું છે, મોકલે ભાઈ અત્યારે થાક લાગ્યો છે, પરસે હેન્ડકેપ થઈ ગયા છે, બસમાં ઉભો ઉભો આવ્યા છે, ઊંચો પહેરે છે, તેરમાં નથી કીધું. આ બધા એને ના પાડે છે, લોકોને ધર્મ વિશે ચર્ચા કરવાનો અધિકાર નથી. આગળ જે વેદ ભણતા વેદાંત ભણતા એ બધાને ઋત્વી જ કહેતા. 20-21 વર્ષ ભણે, ગુરુને સેવા કરે અને ગુરુને જ્ઞાન દે, પછી એને ચર્ચા કરવાનો અધિકાર છે. ત્યારે પૂછી શકે પેલા બધું પેલા જ કરે પોતાને ધાર્મિક રૂપથી સમજી આ વિચારને ત્યાગ કરો. ધર્મ એટલે શું? કાંડા રાખી કરવાની ધાર છે. આ સ્થિતિને પામવું છે એ વર્તમાન ધરીએ ત્યારથી નિશ્ચય હોવો જોઈએ. હવે એવા પાસે વર્તમાન ઘરે આવ્યા હોય કે એ કાંઈ આવું કરતા ન હોય, મંત્રો દઈ દેતા હોય, એવા જ એ હિન્દી વર્તમાન. ગળપૂતિમાં કુંજળ શું પાયું છે
કોઈ ગળપુકી જેવી હોય મહારાજ કે સુધો સારો હોય પરમનિયમ માં રહેતો હોય અને જ્ઞાની હોય એવા સંત પાસે એનું સમાગમ કરવો એનું સમાગમ ન કરવા બધા હજી બાહ્ય દેખાવ હોય બાકી અમ પછી તો બોલા હોય જે સંકલ્પ આવે તેનો ત્યાગ કરીને અને જે વિચારે કરીને એને ત્યજે છે તે વિચારનો પણ ત્યાગ કરીને બ્રહ્મરૂપે રહેવું પણ દેહે કરીને ધર્મરૂપ નિયમનો ત્યાગ કરવો કયો નથી. બ્રહ્મરૂપે રહીએ દેહે કરીને કઈ ત્યાગ કરવો જેવું નથી. થઈ ગયું હવે અમુક સ્થિતિને પામો એને જેવી હલકી ક્રિયા થાય નહીં સ્થિતિ આવી જાય પછી બહાર થી સારા કેવા છે અંદર થી સુખતા હોય એ શ્લોકનો એ અર્થ છે અને યોગવાળા છે તે 24 તત્વોને પૃથક ગણે છે અને જીવ ઈશ્વરને 25માં કહે છે ને પરમાત્માને 26માં કહે છે. એને જીવ ઈશ્વરને હારે તો લીધા છે મોલા સાંખ્યવાળા લીધા છે મોલા 24 તત્વો ભેગા લીધા અને નોખા કરીને જીવ ઈશ્વરને તો સાથે લીધા જ છે. અને નોખા યોગ વાળા છવ્વીસમાં પરમાત્મા ને કીધા વધી ગયા તો બાકી આ શાસ્ત્ર નું આમાં બાદ આવે અને આ શાસ્ત્ર નું આમાં બાદ આવે મહારાજ કે આવું તો કોઈ અમ જેવા પોતાનું મેળે બોલ્યા આ તો કોઈ અમ જેવા મોટા પુરુષ થી શીખે તો ઓછી થાય કેટલા હોય ઘણી વાર હોય ક્યાં મદદ હોય અને જીવ ઈશ્વર ને 25માં કહે છે ને પરમાત્મા ને 26માં કહે છે અને વિવેકે કરીને 25માં ને તત્વ થકી પૃથક સમજીને વિવેકે કરીને કયો વિવેક આ કરવા જેવું આ ન કરવા જેવું વિવેક વાળ ખબર પડે કયું ન કરવા જેવું અને કયું કરવા જેવું એટલે વિવેકે કરી લે સામાન્ય વાત છે બસ છે મગજ ઓપન રાખવાનું નથી આવડતો એવું કબૂલ કરવાનું જાણવાની જિજ્ઞાસા રાખવાનું બીજું જવાનું આવડે જ તને એવું ખબર છે આવું જ જોયું હજી તો વાંચતા શીખવાનું છે પછી શબ્દનો અર્થ શીખવાનો છે પછી રહસ્ય થયું બધે પેલા રહસ્યમાં પહોંચ્યા હવે ભાષામાં ઉતરો આ તકલીફ ચાર જણા થી સારા છે એ બધા પોતાને સારા માનવા માંડે સરસ હ
અને વિવેકે કરીને 25માને તત્વ થકી પૃથક સમજીને તેને વિશે પોતાપણાની દ્રઢતા માનીને 24 તત્વની જે વૃત્તિઓ તેનો પિંડી ભાવ કરીને 24 તત્વની વૃત્તિઓ પંચ જ્ઞાનેન્દ્રિય પંચ કર્મેન્દ્રિય જ્ઞાનથી જ્ઞાન પ્રાપ્ત કર્મ રીતે કર્મ થાય અને એની તન્માત્ર શબ્દ સ્પર્શ ઉપરોશ જન પૃથ્વી જળ તેજ વાયુ આકાશ આ બધાનું પિંડીકરણ કરવાનું આ એક લોટો છે આ આખો લોટો છે પિંડીકરણ પિંડીકરણ ન કરે ત્યાં સુધી ખોટું થી સમજાય નહીં તો બોલ્યા કરતા પણ દેહ ખોટો છે આત્મા સાચો કપાળા પિંડીકરણ કર્યું જ છે ધક્કો મારો જોઈએ ગણ ગાળ બોલે પિંડીકરણ વાળાને તો ગાળ બોલતા ન આવે બોલે જ નહીં એમ અઘરું કીધું છે મારે કેમ છે બેઠા પર પિંડીકરણ કરેલા હતા એ લોકોને રસ જ નથી આવા ઉત્તર દેવા માટે માયા કોને માયા જોઈ જ ન હોય માયા વિશે શું જ નથી હશે મહારાજ એમ કહ્યું ચોવીસ તત્વની જે વૃત્તિઓ તેનો પિંડીભાવ કરીને બળાત્કાર એ 26માને વિશે રાખે પણ વિષય સન્મુખ જવા દે નહીં બળાત્કાર રોગવાળાને બળાત્કાર એટલે કરવો પડે કે પછી સાંખ્યની જેમ ખોટું મુક્ત સાંખ્ય તો ખોટું સમજે તો બળાત્કાર કરે છે કેમ ખોટું આપણે નથી પીતા સિગરેટ કે નથી પીતા કાંદા વિચાર કરીએ હવે બળાત્કાર તો નથી ખાતા નથી ખાતા લોકો રોજ ખાતા એને પૂછી શકે કાંદા નથી ખાતા કેમ થાય ચોપાટી ભેળ ખાવા જેને લસણ નું હોય તો કેમ ખાવ અને બળાત્કાર થાય આપણે કઈ બળાત્કાર નથી કાંદા મૂકવાનો બળાત્કાર એક 26માને વિશે રાખે પણ વિષય સન્મુખ જવા દે નહીં અને એમ સમજે જે મારી વૃત્તિ ભગવાનને મૂકીને બીજે ઠેકાણે જશે તો મને સંસ્કૃતિ થશે માટે અતિ આગ્રહ કરીને ઇન્દ્રિયો અંતકરણની જે વૃત્તિ આગ્રહ કરીને શું થાય કે બાપા એ ઉમાગ રાખતા જવા દે ખો ખો કરો છો ને આમાં આવે છે બાપ ત્યાં સંભળાય છે રૂમાલ રાખતા જો અંકો જોઈને ખાતા જ માટે અતિ આગ્રહ કરીને ઇન્દ્રિયો અંતકરણની જે વૃત્તિઓ તેને ભગવાનને વિશે રાખે અને જે સાંખ્યવાળો છે તે તો એમ સમજે જે મારે ઇન્દ્રિયો અંતકરણ જ નથી તો જશે ક્યાં માટે પોતાને બ્રહ્મરૂપ માનીને નિર્ભય રહે છે અને જે યોગવાળો છે તે તો ડરતો જ રહે છે જેમ કોઈ પુરુષના હાથમાં તેલનું માથા લગણ ભરેલું પાત્ર હોય ને તે પુરુષને પગથિયાને ઉપર ઊંચું ચડવું હોય ને બે કુરથી ઉઘાડી તલવારવાળા પુરુષ ધરાવવાને ઊભા રહ્યા હોય ને તે તેલને ઢળવા દેવું ન હોય ને તે પુરુષ ભય પુરુષ જેવો ભયને પામે તેમ યોગવાળો વિષય થકી બીને ભગવાનને વિશે વૃત્તિઓને રાખે છે એ યોગનો મત છે અને વેદાંત જે ઉપનિષદ તેનો મત એ છે જે સર્વના અતિશય મોટા કારણ એવા જે પુરુષોત્તમ નારાયણ બ્રહ્મ તેનું જ ગ્રહણ કરીને બીજા સર્વેને મિથ્યા માને છે અને વેદાંત જે ઉપનિષદ તેનો મત એ છે જે સર્વના અતિશય મોટા કારણ એવા જે સર્વના બધાયના સર્વે કારણના કારણ અતિશય મોટા કારણ એને માની લઈ વેદાંત એનું વર્ણન નથી કરી શકતા વેદાંત
કાંઈ વાંચ્યું હતા? વર્ણન કેવું કરે? કલ્પનાથી કરે. સાંખ્યનું જ્ઞાન હતું, યોગનું જ્ઞાન હતું, અને વેદાંત સૌથી જૂનું જ્ઞાન હતું. પવનો કોઈને સાક્ષાત્કાર નહોતો. સર્વના અતિશય મોટા કારણ એવા જે પુરુષોત્તમ નારાયણ બ્રહ્મ, તેનું જ ગ્રહણ કરીને બીજા સર્વેને મિથ્યા માને છે. જેમ આકાશની દ્રષ્ટિએ દ્રષ્ટિને જે પામ્યો હોય તે બીજા તત્વને દેખે નહીં, તેમ એ બ્રહ્મને જે દેખતો હોય તે બીજા કોઈને દેખે નહીં, એવી રીતે વેદાંતનો મત છે. આજી વેદાંતમાંથી બ્રહ્મ વર્ણન કર્યું છે તો મૂળ પુરુષનું બ્રહ્મ છે. પછી કૃષ્ણમાં એ કલ્પના કરીને એને કહી દીધું કે આ છે. કેવું લાગ્યું? કાળ છે એ કાળું નથી. અને વેદાંત જે ઉપનિષદ તેનો મત એ છે, જે સર્વના અતિશય મોટા કારણ એવા જે પુરુષોત્તમ નારાયણ બ્રહ્મ, તેનું જ ગ્રહણ કરીને બીજા સર્વેને મિથ્યા માને છે. જેમ આકાશની દ્રષ્ટિને જે પામ્યો હોય તે બીજા તત્વને દેખે નહીં, તેમ એ બ્રહ્મને જે દેખતો હોય તે બીજા કોઈને દેખે નહીં, એવી રીતે વેદાંતનો મત છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા, એટલે મહારાજ કીધું એની સ્થિતિને પામવું એને એ મિથ્યા લાગે, બાકી ન થયું એ મિથ્યા કહેવા માંડી જાય તો ખાલી અનુકરણ. શંકરાચાર્યને એમ થાય બ્રહ્મ સત્ય જગત મિથ્યા, કારણ કે સ્થિતિને પામ્યા. શંકરાચાર્યનો વાદ લઈને બધા ભૂલવા માંડી જાય કે મિથ્યા થી ન હોય. આરાધના કરો, સ્તુતિ કરો, ઉપાસના કરો, યોગ સમાધિ વાળો યોગ ને મન મન ધ્યાન ધારણા સમાધિ સમાધિમાં આવ્યા પછી પાછો આવે. સમાધિ કઈ અલ્ટિમેટ નથી. ઓલા કહેવાય સમાધિ કરતા પછી કે ત્રણ દિવસ માટે સમાધિ કરું છું, ત્રણ દિવસ પછી આટલા વાગે મોટી મન બહાર રાખ્યો પડ્યો મને કોઈ લિમિટ આપ. ત્યારે સહેજ ભાવે જેને સમાધિ કાપી હોય એને તો